વસ્તુઓના પરિમાણનો ખ્યાલ હવે જુદા જુદા ભૌતિક પદાર્થોના પરિમાણ જોઈએ માણસની સામાન્ય ઊંચાઈ એક પંચોતેર મીટર એટલે કે એક અબજ પંચોતેર કરોડ નેનોમીટર છે જે માનવીના વાળના વ્યાસ પચાસ હજાર નેનોમીટરની સરખામણીમાં ઘણી વિશાળ છે માખીની સામાન્ય લંબાઈ એક સેન્ટીમીટર બરાબર ટેન રેઝ ટુ સેવન નેનોમીટર છે માનવ આંખની જોવાની મર્યાદા દસ હજાર નેનોમીટર છે રક્તકણનું કદ પાંચ હજાર નેનોમીટર જ્યારે ઇકોલાઈ બેક્ટેરિયાનું કદ બે હજાર નેનોમીટર જેટલું હોય છે નેનોકોષનું કદ સો નેનોમીટર જેટલું જ્યારે ઇન્ટીગ્રેટેડ સર્કિટમાં મુદ્રિત ટ્રાન્ઝિસ્ટરની જાડાઈ લગભગ નેવ નેનોમીટર જેટલી હોય છે વાયરસ પચાસ નેનોમીટર જેટલું કદ ધરાવે છે ક્વોન્ટમ ડોટનું કદ પાંચ નેનોમીટર ડીએનએની પહોળાઈ બે નેનોમીટર જ્યારે કાર્બન નેનો પહોળાઈ એક પોઈન્ટ ત્રણ નેનોમીટર હોય છે બકીબોલનું કદ એક નેનોમીટર જ્યારે હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ શૂન્ય પોઈન્ટ એક નેનોમીટર જેટલો હોય છે માનવીની આંખની જોવાની મહત્તમ શક્તિ દસ હજાર નેનોમીટર છે તેની દ્રશ્ય શક્તિના પ્રમાણમાં આપણે કહી શકીએ કે એક નેનોમીટરથી નાની ચીજ અવકાશમાં તરતો મુક્ત અણુ છે આપણે જોયું કે માનવી દસ હજાર નેનોમીટરથી નાની ચીજો જોઈ શકતો નથી આથી તેની મદદ માટે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ એટલે કે એસટીએમ અને એટમિક ફોર્સ માઇક્રોસ્કોપ એટલે કે એફએમની શોધ થઈ હતી આઈબીએમ રિસર્ચ લેબોરેટરીના જર્ન બિનિંગ અને હેનરિક રોરે ઓગણીસો એક્યાશીમાં એસટીએમની શોધ કરી હતી અને તેને લીધે વિજ્ઞાનીઓ અને ઇજનેરો પરમાણુઓનો અભ્યાસ કરી શકે છે અને તેનો ધારે તેમ ઉપયોગ કરીને નવી રીતે ગોઠવણી કરીને નવા જ પદાર્થો રચી શકે છે આમ નવા નવા નેનો બંધારણો એટલે કે નેનો સ્ટ્રક્ચર્સ તૈયાર કરી શકાય છે